नमस्कार दोस्तों, वेदमया चैनल में आप सर्वे मित्रों हार्दिक स्वागत है। मित्रों, वेदमया चैनल में अमे एज्युकेशन साथ साथ तमे फाइनेंस रिलेटेड प्रश्नों की माहितगार थाओ, तमे जुदी जुदी बैंकों की माहितगार थाओ, ए हेतु थी अमे तमारी माटे फाइनेंस ना वीडियो पर लेने आवी रहा छे। तो दोस्तों, आज आप आईसीआईसीआई बैंक विषय माहिती मेळवाना छे। दोस्तों, एक बहुज विश्वासपात्र अने तमे एना पर भरोसा मूकी शकाय एवी सरस एवी विश्वासपात्र बैंक छे के जेनुं नाम छे आईसीआईसीआई, एना विषे आपणे वात करीशुं। दोस्तों, एमां स्पेशल हुं तमने कहूं कि आपणे आ बैंकमां बाळको माटेना एकाउंटनी वात करवाना छीए। घणा वालीओने मित्रो प्रश्न होय छे कि शुं आपणे बाळको माटે ખાતું ખોલાવી શકીએ, શું બેંક બાળકો માટે ખાતું ખોલે છે। આ બધા જ પ્રશ્નોનું સોલ્યુશન મિત્રો આપણે આ વિડિયો દ્વારા લાવવાના છીએ દોસ્તો। તો દોસ્તો, આજે આપણે આઈસીઆઈસીઆઈ બેંકના બાળકોના એકાઉન્ટની વાત કરીશું। દોસ્તો, આ એકાઉન્ટના માધ્યમથી બાળકો છે એ બેન્કિંગ ક્ષેત્રથી પરિચય થાય છે, એમને બચતનું મહત્ત્વ સમજાય છે અને દોસ્તો બીજા બધા ઘણા લાભ થાય છે। અને આ આઈસીઆઈસીઆઈ બેંક એવી છે કે જેમને જે બાળકોને જે રેગ્યુલર સેવિંગ એકાઉન્ટમાં જે વ્યાજ મળે છે એનાથી પણ વધુ વ્યાજ આપે છે। તો દોસ્તો, આજે આપણે એવી જ આઈસીઆઈસીઆઈ બેંક વિશે વાત કરીશું કે જેમાં સ્પેશિયલ બાળકોના એકાઉન્ટની વાત કરીશું। તો દોસ્તો, તમે જોઈ શકો છો કે આ જે આઈસીઆઈસીઆઈ બેંકનું ઇન્ટરફેસ હતું એમાં હું સીધો એકાઉન્ટ પરથી સેવિંગ એકાઉન્ટ પર આવ્યો છું। દોસ્તો, એમાં તમે જોઈ શકો છો કે ઇન્સ્ટા સેવિંગ એકાઉન્ટ પ્રિવિલેજ સેવિંગ એકાઉન્ટ વુમન એકાઉન્ટ ફેમિલી સેવિંગ એકાઉન્ટ સ્પેશિયલ પર્પઝ એકાઉન્ટ નામના બહુ સરસ ઓપ્શન મળે છે મિત્રો। તો દોસ્તો, આજે આપણે ફેમિલી સેવિંગ એકાઉન્ટમાં તમે જોઈ શકો છો કે યંગ સ્ટાર સેવિંગ એકાઉન્ટ અને સ્માર્ટ સ્ટાર્ટ સેવિંગ એકાઉન્ટ નામના બે ઓપ્શન એ તમે જોઈ શકો છો મિત્રો। આજે આપણે સ્પેશિયલી 1-18 વર્ષ સુધીના બાળકો આ ખાતું ખોલાવી શકે એના વિશે વાત કરી રહ્યા છીએ, એના વિશે તમને પરિચય આપી રહ્યા છીએ। તો આજે આપણે સૌથી પહેલાં યંગ સ્ટાર સેવિંગ એકાઉન્ટ પર ક્લિક કરીશું। મિત્રો, યંગ સ્ટાર સેવિંગ એકાઉન્ટ પર ક્લિક કરતાં તમે જોઈ શકો છો કે એક નવું ઇન્ટરફેસ તમારી સામે ખુલીને આવ્યું છે કે જેમાં યંગ સ્ટાર સેવિંગ એકાઉન્ટ લખેલું છે। તો ચાલો મિત્રો આપણે એના વિશે વધુ વિગતે જાણીએ। તો મિત્રો, સૌથી પહેલાં વાત કરીએ તો એમાં સૌથી પહેલાં બેનિફિટ જે જોઈશું એ ડેબિટ કાર્ડનો બેનિફિટ જોઈશું। તો મિત્રો, તમે જોઈ શકો છો કે યુ વિલ ગેટ અ કમ્પ્લિમેન્ટરી યંગ સ્ટાર ડેબિટ કાર્ડ। તો એ કમ્પ્લિમેન્ટરી યંગ સ્ટાર ડેબિટ કાર્ડ તમને મળવાનું છે, વિચ વિલ હેલ્પ યુ ચાઇલ્ડ ટુ વિથડ્રો મની એટ શોપિંગ ઓર શોપિંગ એટ એની સ્ટોર વિથ અ POS મશીન। જો જ્યાં POS મશીન હોય ત્યાં તમારું બાળક શોપિંગ પણ કરી શકશે અને પૈસા પણ વિથડ્રો કરી શકશે મિત્રો। હવે મિત્રો, સ્પેન્ડ લિમિટની વાત કરીએ તો સ્પેન્ડ લિમિટમાં તમે જોઈ શકો છો કે બાળક છે એ 1,000 થી 5,000 સુધીનું જે સ્પેન્ડ લિમિટ એટલે ખર્ચ કરી શકે છે મિત્રો। મિત્રો, ટ્રાન્સફર કેશની વાત કરીએ તો મિત્રો, જો તમારા બાળક બહાર હોય અને તમારા બાળકને પૈસાની જરૂર પડે તો તમારા ગાર્જિયનના એટલે તમારા વાલીના એકાઉન્ટમાંથી સીધા તમારા એકાઉન્ટમાં પૈસા તમે ટ્રાન્સફર કરી શકો છો મિત્રો। હવે એ જેવી જોઈ શકો છો મની મલ્ટીપલ ફેસિલિટીની વાત કરીએ મિત્રો, તો તમે જોઈ શકો છો કે અર્ન યુ મોર ઇન્ટરેસ્ટ દેન અ રેગ્યુલર સેવિંગ એકાઉન્ટ। તો તમે જોઈ શકો છો, મેં પહેલાં જ વાત કરી એ પ્રમાણે તમે અહીં રેગ્યુલર સેવિંગ એકાઉન્ટથી વધુ વ્યાજ અહીં તમને મળી શકે છે અને યુ મે ઓલ્સો યુઝ યોર મની એની ટાઈમ અને તમે તમારા પૈસાનો ગમે ત્યારે ઉપયોગ કરી શકો છો મિત્રો। તો આ હતી મની મલ્ટીપલ ફેસિલિટીની વાત મિત્રો। હવે આગળ જોઈશું કે જો તમારે યંગ સ્ટાર એકાઉન્ટ આઈસીઆઈસીઆઈ બેંકમાં ખોલાવવું હોય તો કયા કયા ડોક્યુમેન્ટેશન જરૂર પડે, શું તમે આ એકાઉન્ટ ખોલવા માટે એલિજિબલ છો કે નહીં એ પણ આપણે મિત્રો જોઈ લઈશું। તો એલિજિબિલિટીની વાત કરીએ તો એની વન બિલો એજ 18, તો મિત્રો 18 વર્ષથી અંદરનો કોઈપણ બાળક આમાં ખાતું ખોલાવી શકે છે મિત્રો। હવે તો ડોક્યુમેન્ટેશનની વાત કરીએ તો એમાં તમે જોઈ શકો છો કે જે ઓળખ કાર્ડ છે એટલે કે આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે એ અને સાથે સાથે તમારા વાલીનું એડ્રેસ પ્રૂફ મિત્રો એ તમારે આપવાનું છે અહીં મિત્રો। આગળ વાત કરીએ તો ફોટોગ્રાફ ઓફ ગાર્જિયન એટલે તમારા ગાર્ડિયન છે, તમારા વાલી છે એના ફોટોગ્રાફની પણ મિત્રો જરૂર પડશે। બર્થ પ્રૂફ ઓફ માઇનર એટલે જે બાળકનું ખાતું ખોલાવવાનું છે એનું મિત્રો જન્મનું પ્રમાણપત્ર પણ તમારે આપવું પડશે અને ડિક્લેરેશન ફ્રોમ ગાર્જિયન, તો મિત્રો તમારા જે ગાર્જિયન છે તમારા વાલી છે એનું જે ડિક્લેરેશન પણ જરૂર છે મિત્રો, એ ફોર્મ આવે છે ફોર્મ ભરવાનું રહેશે મિત્રો। એ બીજું એકાઉન્ટ છે બાળકોનું જેનું નામ છે સ્માર્ટ સ્ટાર એકાઉન્ટ, તો મિત્રો સ્માર્ટ સ્ટાર એકાઉન્ટની વાત કરીએ તો એમાં પણ એલિજિબિલિટીમાં થોડો ડિફરન્ટ છે કે એમાં 10 વર્ષથી 18 વર્ષનું જે બાળક છે એ જ એમાં ખાતું ખોલાવી શકે છે। અને મિત્રો હવે ડોક્યુમેન્ટેશનની વાત કરીએ તો એમાં પણ સેમ ડોક્યુમેન્ટેશન છે કે આઇડેન્ટિટી છે એટલે કે મિત્રો આધાર કાર્ડ કે પાન કાર્ડ તમારા વાલીનું જોશે અને એડ્રેસ પ્રૂફ માટે જે તમારા
જે ફોટો આઇડેન્ટિટી હોય છે એમાં એડ્રેસ પ્રૂફ પણ સાથે સામેલ હોય છે, તો તમે જોડી શકો છો. મિત્રો, એ તમે વાત કરો કે ફોટોગ્રાફ્સ ઓફ ગાર્જિયનની વાત કરો, તમારા જે વાલી છે એનો ફોટોગ્રાફ છે લાવવાનો રહેશે. મિત્રો, બર્થ પ્રૂફ ઓફ માઇનર એ કે તમારા બાળક છે એનું જે જન્મનું પ્રમાણપત્ર લાવવાનું રહેશે, અને સાથે સાથે ડિક્લેરેશન ફોર્મ ગાર્જિયન, તો તમારા વાલીનું જે ડિક્લેરેશન ફોર્મ હશે એ મિત્રો એ ભરવાનું રહેશે. મિત્રો, આ તો વાત થઈ ડોક્યુમેન્ટેશનની અને એલિજિબિલિટીની, સાથે સાથે બેંક સર્વિસ ચાર્જ કયા કયા લે છે અને કેટલી ફી પણ પે કરવી પડે છે એ મિત્રો જાણવું જરૂરી છે. તો મિત્રો, સૌથી પહેલાં આપણે એલિજિબિલિટીની વાત કરીએ તો હાલ આપણે જોઈએ પ્રમાણે યંગસ્ટાર એકાઉન્ટ છે એમાં 18 વર્ષની અંદરના બાળકો ખાતું ખોલાવી શકે છે, અને મિત્રો સ્માર્ટ સ્ટાર એકાઉન્ટ છે કે જેમાં 10 વર્ષથી માંડીને 18 વર્ષના જે બાળકો છે એ ખાતું ખોલાવી શકે છે, એમાં મિત્રો થોડો ફેર છે. હવે મિત્રો, આપણે મિનિમમ મંથલી એવરેજ બેલેન્સની વાત કરીએ તો મિત્રો 2500 રૂપિયા બેલેન્સ તમારે મેન્ટેન કરવું પડે છે. આગળ વાત કરીએ તો ચાર્જિસ ફોર નોન મેન્ટેનન્સ ઓફ મિનિમમ મંથલી એવરેજ બેલેન્સ, તો મિત્રો જો તમે 2500 રૂપિયા બેલેન્સ મેન્ટેન નથી કરી શકતા તો તમારે જેટલા ઓછા પૈસા છે એનું 5% વ્યાજ તમારે ચૂકવવું પડે છે. માનો કે તમે 2500ની જગ્યાએ 2000 રૂપિયા બેલેન્સ છે તો તમારે 500 રૂપિયાનું 5% લેખે વ્યાજ એ બેંકને ચૂકવવું પડે છે. મિત્રો, આપણે વાત કરીએ તો કેશ ટ્રાન્ઝેક્શન ચાર્જની વાત કરીએ તો મિત્રો પહેલા જે 4 ટ્રાન્ઝેક્શન છે એ તમારે ફ્રી મળે છે. જો એનાથી વધુ ટ્રાન્ઝેક્શન થાય તો મિત્રો તમારે 150 રૂપિયા પર ટ્રાન્ઝેક્શન ચૂકવવા પડે છે. મિત્રો, બીજી પણ બહુ બધી ફેસિલિટી અને બહુ બધી સુવિધાઓ આ બેંક દ્વારા તમને આપવામાં આવે છે એ તમે જાતે આ પેજ ઉપર જઈ અને વાંચી શકો છો, સમજી શકો છો. જો કોઈ પ્રશ્ન હોય તો તમે એમને કોમેન્ટ બોક્સમાં લખીને પણ જણાવી શકો છો. હવે મિત્રો, આપણે સ્ટેટમેન્ટની વાત કરીએ તો એ જોઈ શકો છો કે ફ્રી મંથલી ઈમેલ સ્ટેટમેન્ટ, તો મિત્રો તમને ફ્રી મંથલી ઈમેલ સ્ટેટમેન્ટ એ મળે છે. સાથે સાથે તમે જોઈ શકો છો કે ફ્રી મંથલી સ્ટેટમેન્ટ ટુ બી કલેક્ટેડ ફ્રોમ બ્રાન્ચ, તો તમે મિત્રો જો બ્રાન્ચમાં જાઓ અને ત્યાંથી તમારે સ્ટેટમેન્ટની જરૂર હોય તો એ સ્ટેટમેન્ટ પણ તમે લઈ શકો છો. મિત્રો, ડેબિટ કાર્ડ ફીઝ ફોર એકાઉન્ટ હોલ્ડરની વાત કરીએ તો મિત્રો એ નીલ છે, એમાં તમારે કશું ચૂકવવાનું રહેતું નથી. મિત્રો, વાત આગળ કરતા ડેબિટ કાર્ડ કેશ સ્પેન્ડ વિધડ્રોઅલ લિમિટની વાત કરીએ તો મિત્રો તમે 2500થી માંડી અને 5000 સુધી તમે રૂપિયા ઉપાડવા હોય તો ઉપાડી શકો છો. મિત્રો, અહીં આગળ ચેકબુકની વાત કરીએ તો તમને 20 પેજની ચેકબુક છે એ મિત્રો ફ્રી ચૂકવવામાં આવે છે, અને જો તમારે વધુ ચેકની જરૂર પડે તો તમે એ જોઈ શકો છો કે તમે વધુ ચેક 20 રૂપિયા વધુ ભરી અને 10 પેજની ચેકબુક તમે લઈ શકો છો. આગળ વાત કરીએ મિત્રો, તમે ચાર્જિસ ફોર મલ્ટી સિટી ચેક પેમેન્ટની વાત કરીએ તો એ મિત્રો નીલ ચાર્જ છે, એમાં તમારે કશું ચૂકવવાનું રહેતું નથી. મિત્રો, વેલ્યુ એડેડ SMS એલર્ટ ફેસિલિટીની વાત કરીએ તો તમારે પર ક્વાર્ટર 15 રૂપિયા મિત્રો SMS એલર્ટના ચૂકવવાના રહેશે. બીજી મિત્રો ઘણી બધી માહિતી આ પેજમાં તમને આપવામાં આવી છે, તમે જાતે અભ્યાસ પણ એનો કરી શકો છો. બહુ મહત્ત્વપૂર્ણ માહિતી છે અમે આ વિડીયો દ્વારા તમને પહોંચાડી છે. આશા રાખું છું કે તમને અમારો આજનો વિડીયો પસંદ આવ્યો હશે. તો પ્લીઝ મિત્રો, તમે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આવા જ નવા વિડીયો લઈ અને અમે તમારી સમક્ષ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી આવજો.